રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 9 નવેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈની બેંચે અયોધ્યા કેસનો ચુકાદો આપ્યો છે. લાંબી કાનૂની લડાઈ, સામાજિક સંઘર્ષ પછી આ ચુકાદો રામ મંદિરની તરફેણમાં આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાન પક્ષને ફાળવી છે. કોર્ટે વિવાદિત જમીન પર મંદિર બનાવવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. આ માટે ટ્રસ્ટ બનાવવા 3 મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા 5 એકર વૈકલ્પિક જમીન ફાળવી છે. આ માટે અયોધ્યામાં જમીન ફાળવવા સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ કર્યો છે. કોર્ટે નિર્મોહી અખાડા અને શિષ્યા વકફ બોર્ડના દાવાઓ રદ કર્યા છે. આ કેસમાં પક્ષકાર ગોપાલ વિશારદને પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે. આજે 134 વર્ષ જૂના અયોધ્યા વિવાદનો સુખદ અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર તરફે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, સાથે જ મસ્જિદ બનાવવા 5 એકર વૈકલ્પિક જમીન ફાળવી છે. આ ચુકાદા પછી પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંદેશ પાઠવ્યો હતો. મોદીએ આજના દિવસને ન્યાયતંત્ર ઇતિહાસનો સોનેરી દિવસ કહ્યો હતો. 9 નવેમ્બરે જ બલ્લીની દિવાલ તોડવામાં આવી હતી. આ ઉલ્લેખ કરી તેમણે અયોધ્યા ચુકાદા અને કરતારપુર કોરિડોરના આરંભને ઐતિહાસિક ગણાવ્યા હતા. તેમણે ભારતીય ન્યાય પ્રણાલી, ન્યાયાલય અને ન્યાયાધીશોને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. અયોધ્યા ચુકાદાનું ઉદાહરણ આપી મોદીએ તમામ સમસ્યાનું નિરાકરણ સંવિધાનની સીમામાં જ હોવાનું જણાવ્યું હતું. તેમણે નવી પેઢીને ન્યૂ ઇન્ડિયાના નિર્માણનો આરંભ કરવા આહ્વાન કર્યું છે. તેમણે મુસ્લિમ બિરાદરોની ઈદની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે મંઝિલે ઓર બી હે કહી એકતા વડે સફળતાના શિખરો સર કરવાનો સંદેશ આપ્યો હતો. આજે અયોધ્યા કેસનો ચુકાદો આવતા દેશની સૌથી લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર બનાવવાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ચુકાદાને અનુલક્ષી દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. સાંપ્રદાયિક હિંસા થવાની આશંકાથી સંવેદનશીલ જગ્યાઓએ કલમ 144 લાગુ કરાઈ છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં પણ પોલીસ તંત્ર એક્ટિવ મોડ ઉપર છે. કોઈપણ પ્રકારના અનિચ્છીય બનાવને રોકવા તંત્ર સજ્જ છે. લોકોને પણ સંયમ અને વિવેકપૂર્વક વર્તવા સરકારે અપીલ કરી છે. આજે અયોધ્યા કેસના ચુકાદા પૂર્વે જામનગર જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કલેક્ટર રવિશંકરે ચુકાદાના સંભવિત પરિણામો અને સંભવિત પ્રત્યાઘાતો લઈ વાત કરી હતી. તેમણે ચુકાદાની ઉજવણી ન કરવા તેમજ શોક પણ ન મનાવવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે મેસેજ ફોરવર્ડ ન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે તેમણે લોકોને વિવેક અને સંયમપૂર્વક વર્તવા સંદેશ આપ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.